શું કેવા ભાઈ, બસ વેલકમ ટુ માય બ્લોગ. પહેલી વાર આજે, પહેલી વાર તો ના કહી શકે, આજે ઘણા ટાઈમ પછી બ્લોગની શરૂઆત કરી, મોટો બ્લોગિંગ સાથે, બાઈક સાથે. બાઈક હજી આપણું જીવતું છે. બાઈકનું કહેવાનું કેટલા ટાઈમથી પડી રહ્યું હતું, પડ્યું હડી જાય, એના કરતાં મેં કીધું લાવ એક ચક્કર મારતા આવીએ. અને બીજું એક વસ્તુ હું તમારી જોડે શેર કરવા માગું છું, એ થોડાક કલાકોમાં કરીશું, કે હું એક જગ્યાએ જઈ રહ્યો છું, ત્યાંથી આપણે ડિસ્કશન આગળની આપણે કરીશું, ઓકે. અને આ કેટલા ઘણા ટાઈમ પછી, એટલે સમજી લો ને કે મહિના બે મહિના પછી આપણે બાઈક ઉપર નીકળ્યા છીએ. બાઈકની જે ચેન આવે ને એ બી થોડી કટાઈ ગઈ હતી, એટલે બાઈકના આજે આપણે વોશિંગ કરાવીશું. અને બાઈકમાં આપણે કરાવીશું ચેન લ્યુબ એન્ડ ચેન કંઈક સ્પ્રે. આવો એવો બે સ્પ્રે, એટલે આ સ્પ્રે લીધા, હા લીધા લીધા, બેગમાં બે ચેક કરી લીધા, હા સ્પ્રે છે, સ્પ્રે લીધા આપણે. અને બીજી વસ્તુ એ હતી કે હવે આપણે છે ને ઘણા ટાઈમ પછી આપણે શું કહેવાય, હેલ્મેટ ઉપર ગોપ્રો લગાવીને પાછા નીકળ્યા છીએ, જેની આદત પહેલાં હતી, હવે છૂટી ગઈ છે. અને મતલબ એ રીતે છૂટી ગઈ છે, એટલે કહેવાય ને કે હેલ્મેટનું વજન, કેમેરાનું વજન, પછી જે આપણે સાઉન્ડનું સેટિંગ કરેલું કે અમુક વાર ફાટતો હતો, પછી અમુક વાર હું બહુ ફાસ્ટથી બહુ આમ કહેવાય ને જોશથી બોલતો હતો, એ બધું આપણે મેન્ટેન કર્યું હતું, એ બધી ગ્રીપ જતી રહી છે. હવે પાછું એટલે ટેસ્ટિંગ કરવાનો મેઇન એ જ છે કે આજે આપણે યુઝ ટુ થઈ જઈશું હેલ્મેટમાં અને ગોપ્રોમાં. કારણ કે આગળના પ્લાન થોડાક છે, એટલે આપણે પછી એ યુઝ થશે આ વસ્તુ. ઘણા ટાઈમ પછી બાઈક લઈને નીકળ્યા છે, તેનો એક્સપિરિયન્સ હું તમને જણાવી દઉં. બહુ મજા આવે બાઈક લઈને નીકળવાની, પણ આ બાઈકની કેવી મજા, કંઈક અલગ છે ને, એ હાઈવે ઉપરની જ મજા અલગ છે. અને બીજું કે આપણે ચોમાસામાં ફર્સ્ટ ટાઈમ ક્યાંક આપણે આના લઈને જઈશું, એટલે બાઈકની હજી બીજી એક વસ્તુ કેવું હોય, આ બાઈકનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ ના બરાબર છે, કે મોટા બમ્પ આવે ને તો બી આ બાઈક અડી જાય છે. અત્યાર સુધીનો તો આપણો એક્સપિરિયન્સ એ જ હતો, ચોમાસામાં હજી વરસાદના પાણીમાં તો નાખ્યું જ નહીં બાઈક, ચાલક નહીં ચાલતું એ હજી કંઈ ખ્યાલ નહીં. બરાબર, હોર્ન મરી ગયો, હોર્ન થોડો ધીમો ધીમો આવ થઈ ગયો છે. પહેલાં તો બાઈક ચાલુ કરીને તો પેલા મને ડર એ હતો, બાઈક ચાલુ થશે ને તો બાઈકને ધક્કા મારવા પડશે. ના પણ જોતી જો આજુ આવા બવા ના હોય ને બાઈકના ટાયરમાં એનું. તો ફાઇનલી ગાઈસ, વિજુના ઘરે આવી ગયા છે, અને હું અને વિજુ પ્લાન કરી રહ્યા છે ઉદયપુર જવાનો બાય બાઇક. વિજુ એનું લેશે સાઇન, સર્વિસ બર્વિસ કરાવેલી છે ને, મે આગળ કર્યો, હા મે આગળ કર્યો. પછી તમને એક જોરદાર વાત કહું, મે એમાં કુશાલને ફોન કર્યો કે ભાઈ અમે બાઇક લઈને જઈએ, હું વિજુ, તો તારે આવવું છે? તો વિજુ તો કુશાલ કે ના, પણ કે તમે ગાડી લઈને જતા હોય તો કે હું આવું, તો અમે હવે બાઇક લઈને જઈએ છીએ. એટલે તમે સમજી ગયા, નહીં લઈ જતા અમે, કેટલા હરામી છીએ અમે, જોયું તમે? બીજાનું કેવું છે, એડવેન્ચર કંઈક કર્યું. અને આપણું બાઇક પડ્યું પડ્યું 15-20 દિવસથી હટતું હતું, તો બીજાએ મને કીધું કે આપણે હડાવા લાવ્યો બાઇક. પછી મને બીજું પ્રશ્ન પૂછ્યો કે પણ તે હપ્તા કપાય છે? તો મેં કીધું હા, તો લઈને નીકળવું જોઈએ, લઈને તો નીકળવું જોઈએ, બાઇકના હપ્તા જ કપાય, પડ્યું રે ઘરે કે તમે ચલાવો, હપ્તા તો ધબાધબ કપાઈ જાય, 4-5 હપ્તા કપાઈ જાય. એટલે ફાઇનલી કાલે મોર્નિંગમાં 4-5 વાગે અમે નીકળીશું બાઇક રોડ ઉદયપુર, ફર્સ્ટ ટ્રીપ મારી અને વિજયની. બાઈકમાં તો બેલી, બાઈકમાં ગાડીમાં લગભગ હું બીજો જોડે નહીં ગયા ને, કે એટલી તો જરૂર નહીં કે અમે બે એકલા છીએ. તો આવી કંઈક પ્લાનિંગ કરે છે કે અમે ઉદયપુર જઈશું, એટલે બાઇકમાં કેવું છે આજના દિવસમાં કિચડ બહુ ઉડે છે, એટલે પાછળનું એક આવે ને પોષણ એ લગાવવાનું છે. બીજુના બાઈકમાં આગળ મોબાઈલ સ્ટેન્ડ આવે, જોઈએ ક્યાંક અહીંયા સુધી ગાંધીનગરમાં મળે તો એ લગાવવાનું છે, મારામાં એ લગાવવાનું છે. અને બાઇક વોશિંગ કરાવવાનું, ચેન લ્યુક ક્લિનિંગ કરાવવાનું છે, આટલો પ્લાન છે. અને બીજું એક નાનું કામ હતું, એટલે બીજે બી જવાનું છે. વિજયને કાલ શનિ રવિ, એટલે નોકરીમાં આરામ, રજા, શનિ રવિનો આવો કંઈક સરસ મજાનો પ્લાન કર્યો છે. અને બીજું અમે ઉદયપુર જઈશું એની પહેલાં આજે રાત્રે અમે એવું પ્લાનિંગ કરશું કે આપણે ઉદયપુરમાં અનટચ જગ્યા હોતી, જે બધા જતા હોય ને તો ત્યાં જતા જ હોય, પણ અમે એ જગ્યાએ કેવી રીતે જઈ શકીએ. હવે ચુનૌતી એવી છે, બાઇક લઈને જઈએ ને એટલે કેવું થાય, જે મેં વિજયને વાત શેર કરી હતી
કેમ હું આબુ ગયો ને તો મારો એક અમુક હતું કે આવું આવું પ્રોબ્લેમ આવે ને આવું ના આવે. તો બાઇક લઈને જઈએ તો આપણી જો સામાન હોય તો બાઇક લઈને જઈએ તો એક થાય ટ્રાવેલિંગ અને એક થાય ત્યાં ફરવાનું. તો બે વસ્તુ અલગ અલગ છે, કારણ કે બાઇકમાં તમે સામાન બાંધીને બધી જગ્યાએ તમે ના ફરી શકો. એટલે આપણે હોટલ બી એવી જ રીતે લઈશું, ચેકઆઉટ બી એવી સમયે કરશું. પહેલાં તો ગાડી લઈને જતા બધા થેલા એ ઢેકી નાખીને ગાડી લઈને ગમે ત્યાં ઉદયપુરમાં ફરતા હતા, પણ હવે આ બાઇકમાં એવી રીતે ના ફરી શકાય, કારણ કે અમુક જગ્યાએ અમુક જગ્યાએ જાઓ તો પાર્કિંગ બહુ દૂર હોય. તો આપણે બાઇકમાં હેલ્મેટ છે, પછી થેલો બાંધ્યો હોય તે બધું લઈ લઈને ક્યાં ફરો. અમુક શું કિલ્લા ઉપર છે, પછી પહાડ ઉપર ચડવાનું હોય તો બાઈક તમે મૂકીને પછી તમે થેલા લઈને કે ચડી જાવ. હું તો બહુ થાકી દઉં, નીચ જ ચડી જાય. બીજી ચુનૌતી તો કહેવાની રહી જ ગઈ, ભાઈ અત્યારે ચાલે ચોમાસું. મેન ચુનૌતી એ છે કે બેગમાં રેન કવર, પછી હેલ્મેટ, એટલે પછી શું કહેવાય રેનકોટ, એ બધું કરશું. આપડો ગોપરો છે, પેલા તો એ સાચવશું. વરસાદ આવે ગોપરો પતી ગયો તો ના ચાલે, બધું બહુ મોંઘું પડે પછી. એટલે એવી રીતનું છે, જેટલું થાય ને કવર એટલું આપણે કેવું કે કરશું કવર. પછી વરસાદ બહુ પડે તો પછી એટલું કટ આવશે, પછી એ મોબાઈલમાં ક્યાંક ઊભા રહીશું, મોબાઈલમાં કહીશ તમને મારી દુર્દશા કે આવી રીતનું થયું. બાઇક લઈને જઈએ છીએ એટલે અમુક અમુક વસ્તુ કેવું. એટલે બીજો એક પ્રોબ્લેમ જબરજસ્ત છે બીજું ને. બીજું જો શું છે, રેનકોટ છે જે બધા જોડે હોય છે. રેનકોટ ક્યાંય ફાટેલો નહીં તો પાણી આવે વચ્ચેથી પાણી આવે. પણ આવું રેનકોટ જોયો અમે, રેનકોટ ક્યાંક ફાટેલો બી નહીં. અરે આ બધું દુઃખ છે અત્યારે છોકરાઓ. તો આવી રીતનો પ્લાન હતો, થાકી ગયો. કેટલું બધું 5 મિનિટ નો તો અહીંયા જ ભર નાખ્યું ને, ખબર પડી. પેટમાં ખબર પડી જશે, પેટમાં કોઈ વાત ના રહે, ખબર પડી. અને અમુક વાર થાકી ગયા હોય તો ભાઈ થોડુંક આરામ કરવો જોઈએ, બીજો નહીં કરે. એટલે આપડે છે ને એ વસ્તુ નું ધ્યાન રાખવું પડશે. વિજયા ને 10-10 મિનિટ કેવું હોય, વિજયા થોડુંક આરામ કર ને યાર મારા ભાઈ, ભલે તું થાક્યો હોય તો એવું વિચાર ને. થાક્યો હોય તો ભાઈ હું બીજું કેવું વિચાર્યું તું બહુ પહેલા, ખબર. હું વિજય બાઇક લઈ જઈશું બ્લોગ બનાવવા માટે, હું વિજય બાઇક ચલાવવા આપી દઉં, પછી અમુક અમુક ફૂટેજ મારી રહીશ. અને ભાઈ થાકી ગયા ને, હા કહીશ હું થાકી ગયો છું, બહુ બાઇક ચલાવ્યું. એવું બી કરવાના હતા અમે બ્લોગમાં, બને એવું થશે તો તમને કહી દઈશ જેન્યુઅનલી કે વિજય બાઇક ચલાવો, આજે હું શાંતિ પાછા બેઠો. એવી રીતનું બરાબર. તો બસ અત્યારે હવે અમે જઈએ છીએ બાઇકમાં બધું નખાવવા માટે, તમને લઈ જાઉં ત્યાં. અને અહીંયા અહીં ગોપરો ચેક કરીએ ને મેં તો ચાલુ રહી ગયો, 70% બેટરી થઈ ગઈ. બોલો હવે જોઈએ બાઇકનો કેટલો સીન આવે છે. હા હવે જગ્યાએ ગેરેજે જઈને હોતી ગાંધીનગરમાં, કંઈક મળે તો નખાઈ તો દઈએ છીએ. ફાઇનલી વિજયે પાછું કંઈક માઇકમાં કંઈક ચેન્જીસ કરી દીધો, આમ ખૂણ આમ નાખી દીધું માઇક, એટલે કે અવાજ તારો કંઈ ફાટે નહીં. હું નીચે હવે જઈએ છીએ બાઇકમાં નખાવા માટે. હવે કેમેરાનો એંગલ બી અમે આવે ત્યાં જોયો કે બહુ નીચો હતો, હવે ચેન્જ કરી નાખ્યો. બેટરી ગમે ત્યારે ઉતરી જશે હવે ગોપ્રોનો. એક વાર તો બંધ થઈ ગયો બોલતા બોલતા, જોઈએ કેટલું આવે. ફરતા ફરતા અમે અહીં ગયા ડિકેથલોનમાં. હા બસ જો મળી ગયું, મળી ગયું. આ રહ્યો જો, હા તમે સાયકલ ચલાવો તો તમને દુઃખ નહીં. હા છોકરી લેગી જેવું નહીં. હા એક વસ્તુ મળી જાય જે મેં બહુ ફેસ કર્યું હતું, બાઇક તમે વધારે ચલાવો તો બમ રહી જાય, એના માટેનું એક આ વસ્તુ મળ્યું છે જે આપણે પહેરીને ચેક કરશું કેવું રહે છે. ફાઇનલી ગાઈસ આવી ગયો છું ઘરે, અને સોરી હું તમને ના બતાવી શક્યો. વિજય જ્યારે ગાંધીનગર અમે ગયા હતા બાઇકનું કરાવવા માટે, ક્યાંય મળ્યું નહીં કશું. બાઇકનું ફીચર જોરદાર ઉડ્યો બાઇકમાં. અને પછી ડિકેથલોનમાંથી આપણે આ લીધો 25 ફરી આ ચડ્ડો. આ ચડ્ડો છે ને સાયકલિંગ માટે આવો ને અંદર આવું વચ્ચે ને આવું કુશન નહીં આવો. હવે આ તો કેવું કે શું કહેવાય સાયકલ નું હતું, પણ આપણે ટેસ્ટ કરશું બાઇકમાં, બાઇકમાં આનો કેવો રહે છે રિસ્પોન્સ, એ કાલે તમને ખબર પડી જશે. ઓકે બહુ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. તો બસ આ બ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો તમે તમારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા બ્લોગ સાથે કાલે ઉદયપુરમાં. ઓકે બાય બાય, ગુડ નાઇટ.